અમને ખબર નહોતી આ મશીન બહુ સારું કામ કરે, નહીતર તો અમે પહેલેથી જ લઈ આવ્યા. આમાં તમે અત્યારે પ્રોફિટ કેટલો, મતલબ બધો ખર્ચો કાઢતા તમે કેટલું કમાવ છો? અમે અત્યારે મહિને એકલો માણસ હોય તોય બી આમાં કરી શકે છે. આ વેસ્ટ જતો જ નથી પ્લાસ્ટિક, આ પાછો આપણે પાપણમાં યુઝ કરી શકીએ છીએ. આમાં જેવો જોઈએ એવો પાપણ જાડો પતલો થઈ શકે. ઘઉંના ચોખાના જ છે, અમે આમાં જ બનાવ્યા છે. આજે એકદમ પતલા સરસ છે, આ જ મશીનમાં બનેલા છે. જેને બિઝનેસ આગળ વધારવો હોય એને ડેક્સન મશીનનો આજ જ બુકિંગ કરાવો. બિઝનેસ કરીને લોકો કેટલું અર્નિંગ કરી શકે છે, કેટલું કમાઈ શકે છે, આપણે આ વિડીયોમાં જઈશું અને બિઝનેસ કરવા માટે કેટલા લોકોની જરૂર પડશે બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. એમાં જેવો જોઈએ એવો પાપણ જાડો પતલો થઈ શકે છે અને જેવું સેટિંગ કરવું થઈ શકે છે. અહીંથી મશીનને સ્ટાર્ટ કરી શકાય છે, અહીંથી મશીનને જે તમારે સ્પીડ વધ ઘટ કરવી હોય તે અહીંથી થઈ શકે છે, અને મશીનને સ્ટોપ કરવા માટે આ રેડ બટન દીધું તો અહીંથી મશીન સ્ટોપ થઈ શકે છે. અહીં થિકનેસ એડજસ્ટેબલ સિસ્ટમ દીધેલી છે, જેથી થિકનેસ તમે જે જોઈએ પાપડની જાડાઈ મોટાઈ તે તમે અહીંથી સેટ કરી શકો છો. એક જ વાર જે સેટ કરવાની હોય છે, એકવાર સેટ કરી દીધા પછી આવી રીતના પાછળથી ઓટોમેટિક ખીચું જે લોડ બાંધેલો છે મૂકી દેવાનું, ઓટોમેટિક ખીચું રેડી થઈ જશે. ખીચિયાનું મશીન એક કલાકની અંદર 1000 ખીચિયા બનાવી દે છે. આ જેક્સમ રાડનું મશીન જે અમદાવાદમાં છે, આગળથી ખીચિયાનો લોટ મૂકી દેવાનો, ઓટોમેટિક વણાઈને કટિંગ થઈને ઓટોમેટિક ખીચિયા બનીને રેડી થઈ જાય. આમાં ખાલી એમની ઉપર પ્લાસ્ટિક મૂકીને ખીચિયાની ઉપર બીજું ખીચું મૂકવાનું રહે છે. આની અંદર તમે ચોખાનું ખીચું, ઘઉંનું ખીચું, કોઈ બી જાતના ખીચિયા બનાવી શકો છો. આની અંદર કોઈ બી પાપડ બી બનાવી શકશો, અડદના પાપડ, મૂગના પાપડ, ચણાના પાપડ, ચાવલ, બધા પાપડ આની અંદર બનાવી શકશો. આ રીતે એક ઉપર એક મૂકીને એને અગાસી ઉપર સૂકવી દેવાની. પૂરી પ્રોસેસ બતાવશું, કઈ રીતે એને સૂકવવાના હોય છે, કઈ રીતે પેકિંગ થાય છે, બધી પ્રોસેસ આપણે એને બતાવશું. આ રીતે જે વણાઈને આવે એની ઉપર તમે પ્લાસ્ટિક બી લગાવી શકો અને એક એક બી ઉપાડી શકો, તમે તમારી સિસ્ટમ ઉપર કામ કરી શકો છો. અને તમે જોઈ શકો ખાલી 5 ફૂટના એરિયામાં એક જ ઘરમાં એક જ રૂમમાં આરામથી આ બિઝનેસ તમે કરી શકો છો. અને રિટર્ન બી જે વેસ્ટ જે કલેક્શન છે, જે પાછળનું જે કતરણ છે, ઓટોમેટિક પાછળ જતું રહેશે અને ઓટોમેટિક જે આગળના જે લોડ જાય છે એની સાથે એટેચ થઈ જશે. એટલે આમાં કોઈ બી જાતનું જરા બી વેસ્ટ જતું નથી. મિત્રો, આ મશીન લીધો કેટલો સમય થયેલો છે તમારે? મશીનમાં કોઈ તકલીફ છે ખરી? નહીં, કોઈ તકલીફ નહીં. સરસ, હું પેલા હાથે બનાવતી હતી એના કરતા સરસ અને સારું રિઝલ્ટ, અમને બહુ મજા આવે છે. હાથેથી કેટલા કિલો બનાવતા હતા અને અત્યારે કેટલા કિલો બનાવો છો તમે? હાથેથી અમે બસ 10 કિલો જેટલું બનાવી રહ્યા હતા, અત્યારે તો અમારે 30-40-50 કિલો ઉપર બનાવી શકીએ. ઓકે, હવે મેઇન વસ્તુ, આમાં તમે અત્યારે પ્રોફિટ કેટલો, મતલબ બધો ખર્ચો કાઢતા તમે કેટલું કમાવ છો? તમારે જાજી માહિતી જોતી હોય કઈ રીતે એનું પ્રોડક્શન છે, કઈ રીતે કોસ્ટિંગ બેસે છે, કઈ રીતે માર્કેટનો ભાવ છે, તો તમે આ જેક્સમ મશીન અમદાવાદ સ્ક્રીન ઉપર તો નંબર દીધેલો જ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. એકદમ ઇઝી પ્રોસેસ મશીન છે, કંઈ કરવાનું નથી હોતું, ખાલી ને ખાલી ફક્ત અહીંથી જે ખીચુનો જે લોટ બનાવેલો હોય છે નાખવાનો હોય છે, ઓટોમેટિક પાપડ તૈયાર થઈ જાય છે. પહેલાં જ્યારે આ બેન બનાવતા ત્યારે એ પોતે જ કહે છે કે 10 કિલોથી વધારે નહોતા બનાવી શકતા, અને અત્યારે પોતે 40-50 કિલો મિનિમમ બનાવી શકે છે. આમાં મેક્સિમમ કેટલા કિલો તમે બનાવી શકો અગર જો તમારે ફૂલ ઓર્ડર હોય તો? પર ડે 60 કિલો સુધી તમે પ્રોડક્શન લઈ શકો છો. અને આ કંપનીની સર્વિસ કેવી છે? બહુ સરસ છે, અમને તો બહુ મજા આવી. કંપનીની સર્વિસ સારી, જેને કોઈને મશીન લેવું હોય તો આ જ કંપનીનું લેજો, આ મશીન બહુ સરસ છે અને સારી રીતે સારું છે, આ જ કંપનીનું લેજો એટલે તમારું કામ સરસ થશે. આવું જ મશીન લેજો, અમદાવાદ જેક્સન મશીન સારું છે. આ પાપણ જો હવે અમે અગાસીમાં જઈ અને સૂકવી દેવાના. મારે પેલા આજના સ્ટડીનું પણ કામ, આ કામ લીધે પેલા અમે હાથે જ બનાવતા ત્યારે મારી સ્ટડી બહુ બગડતું, પણ હવે તો અમે કલાકમાં આ કામ કરી સ્ટડી પણ મારું કરી લઉં છું. અને આ મશીનમાં બહુ મજા આવે છે પાપણ કરવાની. અમારે થોડીક સુકાવાનું પ્રોબ્લેમ છે, નકર અમારી જગ્યા બહુ મોટી હોય તો બહુ જેટલું કરવું એટલું આમાં થઈ શકે છે. અમે જો આ રીતે બનાવ્યા છે, આ રીતે અમે લીધા છે, પછી અમે જો એ રીતના ઉપર અમારે સુકાવવાની સ્પીડ સારી છે,
આમાં જેક્સન મશીન આવ્યો પછી અમારો પ્લોટ બોલ કરી દીધો સરસ ઝડપથી. તમે સાંભળ્યું મિત્રો, પહેલા એમને વણવાની તકલીફ હતી, સુકાવાની કોઈ તકલીફ નહોતી. જે વણવાનું જે કામ હતું સહેલું કામ, એ જેક્સન મશીન ની મશીન જ કરી દીધું છે. પહેલા અમે બીજી કંપનીનું મશીન લીધું હતું, પણ એ બહુ સારું ન ચાલ્યું, એટલે હવે અમે જેક્સન મશીન લીધું. તમે જોઈ શકો છો આ મેડમની જે સુકાવવાની સ્પીડ છે એ ઘણી સારી છે. સુકાવવામાં બહુ સમય નથી લાગતો અને પેકિંગમાં બી બહુ સમય નથી લાગતો. જે સમય લાગે છે પાપડ વણવામાં જ સમય લાગે છે, ખીચિયા વણવામાં જ સમય લાગે છે, એ જેક્સન મશીનની મશીને સોલ્વ કરેલો છે. સ્વપ્નાબેન અનિલભાઈ કોરડિયા રાજકોટ રહેવાનું છે. અત્યારે મેં જો ત્રણેય કામ કરી, મારા હસબન્ડ ને મારી દીકરી ત્રણેય. હા, જો અમે રાતે દિવસે જ્યારે કામ કરવાનું હોય ત્યારે ફટાફટ કરીને અને અમે આમ એકદમ થોડું આમાં મશીનમાં આવ્યા પછી બહુ મજા આવે ને ફટાફટ કામ, અમને ઘર કામ કરતા બહુ મજા આવે, ફટાફટ કરી શકીએ છીએ. અને અમને જ્યારે આમાં એમ થયું કે થાકે ઓછો લાગે, એક એરે કરી અને પછી અગાસીમાં જો રીતના કામ કરતા જઈને સુકવી દઈએ. આ પ્લાસ્ટિક પાછું જો ઉપયોગી પાછું આ પાપણમાં જ થઈ જાય છે. અમે જો આવી રીતના કર્યા હતા, આ વેસ્ટ જતો જ નથી પ્લાસ્ટિક, આ પાછું આપણે પાપણમાં યુઝ કરી શકીએ છીએ. નીચે આપણે જોતા હતા મૂકતા હતા તેમ એમ આ પાપણને પાછા આપણે પ્લાસ્ટિક ફેરી અને પાછા પાપણમાં મૂકી શકીએ છીએ. તો આ પાપણ છે એને કેટલો સમય સુધી સુકાવવા પડે? આ પાપણને તો હવે સવારે અમે સવારે કરી તો પછી બપોર થઈ તો સુકાઈ જાય છે. સવારે કરો છો અને બપોર સહિત આ ખીચિયા પાપડ સુકાઈ જાય છે. અમારે ઘરમાં કોઈ ડિસ્ટર્બ થતો મશીનમાં કોઈ જાતનો અવાજ આવી ન શકે, સરસ ધીરી ધારા અને કામ અમે સરસ કરી શકીએ છીએ. તમારી જેટલી સ્પીડ મશીનમાં વધારવાની હોય એટલી તમે વધારી શકો, અને તમે હા એકલો માણસ હોય તોય બી આમાં કરી શકે છે, બે હોય તો ઝડપથી સ્પીડમાં નીકળી શકે છે. જેટલો માલ કાઢવો હોય તમે એટલો તમે પાપણ વણી શકો છો. ના નીકળી જાવ, આપણે જે પાપડ નાખ્યા હતા સુકાવે સુકાઈ ગયા છે. અને આ લોકો આ રીતે પ્લાસ્ટિકમાં પેકિંગ કરે છે. પ્લાસ્ટિકના જબલામાં તમે બ્રાન્ડમાં બી પેકિંગ કરી શકો છો. ઉપર તમે બ્રાન્ડનું નામ રાખીને અત્યારે જે માર્કેટમાં મળશે એ રીતે બી તમે પેકિંગ કરી શકો છો. અને આ રીતે બી લૂઝ બી તમે પેકિંગ આપી શકો છો. આ રીતે પેકિંગ કરી શકો. અને આ કેટલો સુકાયેલો છે હમણાં આપણે ટેસ્ટ કરશું તોડીને કે એ કેટલો સુકાઈ ગયેલો છે. જો આ કેટલો ક્રિસ્પી પાપડ એકદમ સુકાઈ ગયો છે. થોડું બી મોઇશ્ચર રહ્યું નથી, બધું મોઇશ્ચર ઉડી ગયું છે. એકદમ પાપડ ક્રિસ્પી થઈ ગયો છે. અને તમે તળીને અને શેકીને બી ખાઈ શકો છો. આ રીતે એ લોકો પેકિંગ કરે છે અને પેકિંગ કરીને પછી હોલસેલમાં આપી દે છે અને રિટેલમાં બી આપે છે. આ રીતે જબલામાં પેકિંગ કરીને અલગ અલગ કોથળી એમને આપી દે છે કસ્ટમરને. તમે રેસ્ટોરન્ટ, અનાજ કરીને દુકાન કે ઘરઘંટી તમે ગમે ત્યાં આ પાપડ વેચી શકો છો અને સપ્લાય કરી શકો છો. દોસ્તો આ ઘઉંના પાપડ છે, આ જ મશીનમાં મેં બનાવેલા છે. આ ચોખાના છે, આ સ્પેશિયલ ઘઉંના ચોખાના જ છે, અમે આમાં જ બનાવ્યા છે. બંને એક જ આ મશીનમાંથી બને છે, ખૂબ જ સારા છે, એકદમ સરસ પતલા અને સરસ પાપણ થાય છે. ઘઉંના આજે એકદમ પતલા સરસ છે, આ જ મશીનમાં બનેલા છે ઘઉંના. આપ જોઈ શકો છો મિત્ર, જો એકદમ આંગળી બી આરપાર દેખાય એટલા પતલા આ મશીનથી બનાવેલા છે. અને આનાથી જાડા કે આનાથી બી પતલા બનાવવા હોય તો તમે આ મશીનમાં બનાવી શકો છો. આ મશીન વિશે વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.